હા મેથડ બે ઉષ્મા એન્જિન એમાં 21મા ક્રમનો એમસીક્યુ બરાબર રેફ્રિજરેશનને લગતો એમસીક્યુ આપ્યો એમાં કીધું કે રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર 5 છે જો રેફ્રિજરેટર દરેક ચક્ર દરમિયાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 120 જૂલ જેટલી ઉષ્મા શોષતું હોય તો દરેક ચક્ર દરમિયાન કેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલા પરિસરમાં મુક્ત કરતું હશે તમારે રેફ્રિજરેટર જોતું હોય તો આ પ્રકારનું હતું આ નીચું તાપમાન આ કયું તાપમાન હતું ઊંચું તાપમાન અને T1 કીધું હતું અહીંથી ઉષ્મા મેળવે એ Q2 ગુમાવે એ Q1 અને એના ઉપર કાર્ય કરવું પડે બે સૂત્ર હતા W બરાબર Q1 - Q2 નોંધ કરવી અને પરફોર્મન્સ ગુણાંક હતો Q2 ના છેદમાં W અથવા તો Q2 ના છેદમાં Q1 - Q2 અથવા તો T2 ના છેદમાં T1 - T2 તો એમાં શું કરવાનું કીધું દરેક ચક્ર દરમિયાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 120 જૂલ ઉષ્માનું શોષણ કરે શોષાતી ઉષ્મા વાયુ હોય એના દ્વારા શોષાતી ઉષ્મા એટલે કઈ આપી છે Q2 120 જૂલ તો ઊંચા તાપમાને રહેલ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાં કેટલી ઉષ્મા મુક્ત કરશે એટલે કઈ મેળવવાની છે Q1 મેળવવાની કયું સૂત્ર લાગશે આના ઉપર થઈ જાય જોવાજી પરફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર Q2 ના છેદમાં Q1 - Q2 આ 5 આપ્યું છે Q2 120 છે Q1 મેળવવાનું આ 120 છે આનું સાદું રૂપ આપી દેવો એટલે ઉષ્મા ઉર્જા મળી જાય